અગાઉ ફાયરની પુરવઠા સુવિધાને લઈ નોટીસ અપાઈ હતી જો કે ફાયર સેફટીની સુવિધા ઊભી ન કરાતા આખરે ફાયર વિભાગ દ્વારા રવિવારના રોજ સીલ મારવાની કામગીરી હાથ ધરી છે વધુમાં ફાયર વિભાગ દ્વારા અડાજણ વિસ્તારમાં આવેલ ઋષભ ટાવર ટાઈમ સ્ક્વેર અને શ્રીજી આર્કેડમાં સીલિંગની કાર્યવાહી બાદ રવિવારે પણ અડાજણ વિસ્તારમાં સીલ મારવાની કામગીરી કરતા ફાયર સેફટી ઊભી ન કરનાર દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે હું ઈશ્વર પટેલ ફાયર ઓફિસર અડાજાણા ફાયર સ્ટેશન ગઈકાલે ડેપ્યુટી કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબ અને ચીફ ફાયર ઓફિસર શ્રી વસંત પરીખ સાહેબના આદેશ મુજબ રાનેરજોડ વિસ્તારમાં જે અપૂરતી સુવિધાઓ કોમર્શિયલ બિલ્ડિંગની અંદર હોય તેવી બિલ્ડિંગોમાં સીલ મળવા માટેની કામગીરી સોંપવામાં આવેલ તે ભાગરૂપે અડાજણ વિસ્તારમાં ટ્રીનિટી બિઝનેસ હબની અંદર ટર્ન નોટિસ આપવા છતાં પર ફાયરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ ન હતી જેના અનુસંધાનમાં આજ રોજ સવારે ચાર વાગ્યાથી લઈ અને તેતાલીસ જેટલી દુકાનો અને બે નું સીલ કરવામાં આવેલ છે ત્રણ જેટલા ટ્યુશન ક્લાસીસ છે અને બેન્કો છે બ્યુરો રિપોર્ટ સુરત ઉનાળામાં કોઝવેની સપાટી ઘટી કોઝવે શહેરમાં પાણીની સમસ્યા ઊભી થઈ હતી જોકે હાલમાં ઉપરવાસમાં માં થઈ રહેલી વરસાદ લઈને રવિવારે કોઝવેની સપાટીમાં વધારો નોંધાયો હતો સુરત જિલ્લાને ઉપરવાસમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી પરના કોઝવે પર ઉનાળામાં નીચે ગયેલા પાણીના સ્તર ઉપર આવી છે કોઝવેની રવિવારે સપાટી પાંચ પોઈન્ટ એકસઠ હતી આમ તો કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે અને હાલ પાંચ પોઈન્ટ એકસઠ મીટરે પાણીની સપાટી પહોંચી છે નવા નીર આવતા જ કોઝવેમાંથી જળકુંભી હટવા સાથે તાપી નદીના નીર ચોખ્ખા થયા છે અને લોકોને હવે પીવાનું શુદ્ધ પાણી મળશે ચોમાસાની ઋતુ શરૂ થતા કોઝવેમાં નવા નીર આવતા પ્રથમવાર કોઝવેના દરવાજા ખોલાયા છે જેથી તાપી નદીમાં પાણી વહેતું થયું છે બહુ સારું લાગે છે પાણી વહેતું જોઈએ અને ચોખ્ખું પાણી ખાસ કરીને ચોખ્ખું પાણી જોઈને બહુ સારું લાગે છે કે પાણી છલકાઈ ગઈ છલકાઈ રહ્યું છે અને આગળ જતા હજી બી છલકાશે અને આવો કોઝવે ઓવરફ્લો થાય અને માણસોની જે પાણીની તકલીફો છે એ દૂર થશે એ જોઈને બહુ સારું લાગી રહ્યું છે અને પાણીને જોઈ આ સુંદર રમણીય દ્રશ્ય જોઈને બહુ આનંદ આવે છે એ નહીં પાણી આવ્યું છે તો સારું લાગી રહ્યું છે દ્રશ્ય ને ઘરે બી ચોખ્ખું પાણી આવે છે જોઈને સારું લાગી રહ્યું છે બસ કોઝવે બહુ સુંદર લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત મોબ લિચિંગની ઘટનાના વિરોધમાં યોજાયેલી મુસ્લિમ સમાજની રેલીમાં થયેલા હિંસાના વિરોધમાં દ્વારા આવેદન પત્ર આપી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી વિરોધમાં કઢાયેલી રેલીએ હિંસાત્મક સ્વરૂપ ધારણ કર્યું હતું કેટલાક તોફાની તત્વોએ પોલીસ પર પથ્થરમારો કરી સરકારી અને ખાનગી વાહનોમાં તોડફોડ કરી હતી આ હિંસક ઘટના કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા કલેક્ટરને ને આવેદનપત્ર આપ્યું